રાજકોટના સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા જૂની જનાના હોસ્પિટલને સ્થાને 700 બેડની અતિ આધુનિક એમસીએચ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું બાંધકામ પૂર્ણ થયા બાદ તેમાં ગંભીર ભૂલ હોવાનું સામે આવ્યું છે. આ હોસ્પિટલમાં રિફ્યુઝ એરિયા એટલે કે આગ લાગે ત્યારે લોકોને સરળતાથી ખસેડી શકાય તેવી જગ્યા મૂકવાનું ભૂલાઈ ગયું છે. તંત્રએ ફાયર એનઓસી મેળવવા માટે પ્રક્રિયા કરતા રાજકોટ મહાનગરપાલિકાના ધ્યાન ઉપર આ બાબત આવી હતી, જેને લઈને હાલ હોસ્પિટલનું ફાયર એનઓસી અટકાવી દેવામાં આવ્યું છે. ત્યારે હવે આ ભૂલ સુધારવા લાખો રૂપિયાનો ખર્ચ થવાની શક્યતા છે. સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના અધિક્ષક આરએસ ત્રિવેદી, કોન્ટ્રાક્ટર, ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી. ત્યારે મીડિયા સાથે વાત કરતા સિવિલ હોસ્પિટલના અધિક્ષકે જણાવ્યું હતું કે જનાના હોસ્પિટલનો જે પ્લાન તૈયાર થયો હતો તે પ્લાનમાં મોડિફિકેશનને કારણે એનઓસી પ્રક્રિયામાં વિલંબ થયો છે. ફાયર એનઓસીના નિયમોમાં ફેરફાર થતાં પ્રક્રિયામાં વિલંબ થયો છે. રિફ્યુઝ એરિયા મૂકવા માટે સમય માંગવામાં આવ્યો છે. 2 મહિનામાં ફાયર એનઓસીની પ્રક્રિયા પૂર્ણ થશે, ત્યારબાદ એનઓસી અપાશે. ફાયરની ઘટના સમયે રિફ્યુઝ એરિયાથી ઇમરજન્સી એક્ઝિટ થઈ શકે તે માટે રિફ્યુઝ એરિયા અનિવાર્ય છે. જનાના હોસ્પિટલમાં મોડિફિકેશન આવવાને કારણે એનઓસીની પ્રક્રિયામાં વિલંબ થયો છે, ત્યારબાદ જ તેનું લોકાર્પણ કરવામાં આવશે. એટલે જનાના હોસ્પિટલનું પ્લાન જ્યારે તૈયાર થયું અને ત્યારથી આજ સુધી જે આપના કામગીરી ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે, પણ અમુક થોડું ફાયર એનઓસીનું જે નિયમો છે આમાં થોડું ફેરફાર હોવાનું કારણે, વચ્ચે જે ફેરફાર થતું હોય આનું કારણે થોડું ફાયર એનઓસી માટે હજી થોડું કન્સ્ટ્રક્શન કરવાનું બાકી છે. આ અને આ માટે ગાંધીનગરમાં પીઆઈયુ તરફથી ત્યાંથી એપ્લિકેશન મોકલેલું હતું, પણ થોડું ઓબ્જેક્શન આવ્યું એટલે મને જાણમાં આવ્યું એટલે ગઈકાલે હું પીઆઈયુ સાથે અને એજન્સી સાથે બંને સાથે અને આપણા વહીવટી સ્ટાફ સાથે બધી મિટિંગ લીધું છે અને મને એવી રીતે આશ્વાસન આપ્યું છે કે આ જે છે આમાં અમુક કામ તો થઈ ગયું છે. જે રિફ્યુજી એરિયા હોય, પણ રિફ્યુજી એરિયાનું કેટલું એરિયા હોય આનું થોડું અત્યારે રીડિફાઇન થયું છે અને આનું કન્સ્ટ્રક્શનમાં થોડું ફેરફાર કરવાનું છે એટલે આ માટે થોડું સમય માંગ્યું છે અને એવી રીતે કીધું છે કે કન્સલ્ટન્ટ ત્યાંથી જે આવ્યું છે ફેરફાર આ કન્સલ્ટન્ટ આપી દીધું છે, એટલે કન્સલ્ટન્ટ બધું પીઆઈયુને આપશે અને પીઆઈયુ મને એવી રીતે ટાઈમલાઈન આપ્યું છે કે આ હું 2 મહિના સુધી એટલે મેક્સિમમ ટાઈમ લિમિટ 2 મહિના આપ્યું છે એટલે 2 મહિનામાં આ ફાયર એનઓસીની પ્રક્રિયા પૂરું થઈ જાય. ફાયર એનઓસી સિવાય બધી કામગીરી પૂર્ણ છે એટલે આપણે 2 મહિનામાં જે પીઆઈયુ આપી દે પછી આપણે આનું ખાતમુહૂર્તનું કામનું આગળ વધાવીએ.